ધારો કે તમને ઠંડુ દહીં ખૂબ જ ભાવે છે, તેથી તમે દરરોજ સ્કૂલ પછી ઠંડા દહીંની દુકાનમાં જવાનું નક્કી કરો છો. તમે દરરોજ બપોરે 4 વાગે જવાનું નક્કી કરો છો. 4 વાગે તમને ઠંડુ દહીં ખૂબ જ ભાવે છે, તેથી તમે તેના માટે લાઇનમાં ઉભા રહેવાનું પસંદ કરતા નથી. તમને તરત જ ઠંડુ દહીં જોઈએ છે, તેથી તમે એક બાબતનો અભ્યાસ કરવાનું નક્કી કરો છો. તમે જ્યારે દરરોજ સ્કૂલ પછી બપોરે તદ્દન 4 વાગ્યે દુકાન પર જાઓ, ત્યારે ત્યાં જુદી જુદી સાઇઝની લાઇન હોય છે તેની સંભાવના શોધવા માંગો છો. તમે જ્યારે પણ સ્કૂલ પછી 4 વાગ્યે દુકાન પર જાઓ, ત્યારે તમે નિરીક્ષણ કરો છો. તમે 50 વખત આ બાબતનું નિરીક્ષણ કરો છો અને તમારા અવલોકન આ પ્રમાણે છે. તમે અહીં 2 બાબતનું અવલોકન કરો છો. હું તેના માટે 2 કોલમ બનાવીશ. પ્રથમ કોલમમાં લાઇનની સાઇઝ અને ત્યારબાદ બીજી કોલમમાં કેટલી વખત નિરીક્ષણ કર્યું તે, એટલે કે નિરીક્ષણની સંખ્યા, કેટલી વખત નિરીક્ષણ કર્યું તે. હવે જ્યારે તમે દુકાનમાં જાઓ, ત્યારે તમે લાઇનમાં એક પણ વ્યક્તિને નથી જોતા, અને આવું 24 વખત બને છે. તમે લાઇનમાં એક વ્યક્તિને ઉભેલી જુઓ છો અને આવું 18 વખત થાય છે. ત્યારબાદ તમે લાઇનમાં 2 વ્યક્તિઓને ઉભેલી જુઓ છો અને આવું 8 વખત થાય છે. તમે 50 વખત નિરીક્ષણ કરો છો, પરંતુ તમે ક્યારેય લાઇનમાં 2 કરતા વધારે વ્યક્તિઓને ઉભેલી નથી જોતા. હવે તમે આ જે બધા નિરીક્ષણ કર્યા છે તેના આધારે તમે રોજ જ જ્યારે સ્કૂલ પછી તદ્દન 4 વાગ્યે ઠંડા દહીંની દુકાને જાઓ છો, ત્યારે તમને લાઇનમાં એક પણ વ્યક્તિ ઉભેલી જોવા ન મળે તેની સંભાવના અંદાજે શું છે? એક જ વ્યક્તિ ઉભેલી જોવા મળે તેની સંભાવના શું છે? તેમજ 2 વ્યક્તિ ઉભેલી જોવા મળે તેની સંભાવના શું થાય? અને આપણે ફક્ત એવા દિવસની વાત કરી રહ્યા છીએ જે દિવસે સ્કૂલ હોય છે, એટલે કે આપણે શનિવાર અને રવિવારની વાત નથી કરી રહ્યા. તો દરરોજ તમને 4 વાગ્યે લાઇનમાં 0 વ્યક્તિ, 1 વ્યક્તિ અથવા 2 વ્યક્તિ જોવા મળે તેની સંભાવના શું છે? તમે અહીં સાચી સૈદ્ધાંતિક સંભાવનાનો અંદાજ લગાવી શકો. તે શું છે તે આપણે જાણતા નથી, પરંતુ તમે અહીં 50 અવલોકન કરો છો. જો તમે આ બધાનો સરવાળો કરો તો તેના બરાબર 50 થશે. 18 વત્તા 8 26 થાય, અને 26 વત્તા 24 50 થાય. આમ તમારી પાસે 50 અવલોકન છે. તો તમે એવું કહી શકો કે તમને લાઇનમાં 0 વ્યક્તિ જોવા મળે તેની સાપેક્ષ આવૃત્તિ કેટલી છે? તેવી જ રીતે લાઇનમાં 1 વ્યક્તિ જોવા મળે તેની સાપેક્ષ આવૃત્તિ કેટલી થાય? લાઇનમાં 2 વ્યક્તિ જોવા મળે તેની સાપેક્ષ આવૃત્તિ શું થાય? આપણે સંભાવના માટે અંદાજ તરીકે તેનો ઉપયોગ કરી શકીએ. તો હવે આપણે તે કરીએ. હું તેના માટે અહીં ત્રીજી કોલમ બનાવીશ. સંભાવનાનો અંદાજ આપણે સાપેક્ષ આવૃત્તિ એટલે કે રિલેટિવ ફ્રિકવન્સી જોઈને તે કરી શકીએ. આપણે 50માંથી 24 વખત 0 વ્યક્તિને જોઈએ છીએ. 24 ભાગ્યા 50, જેના બરાબર 0.48 થાય. આપણે તેને 48% તરીકે પણ લખી શકીએ. હવે લાઇનમાં એક જ વ્યક્તિ જોવા મળે તેની સાપેક્ષ આવૃત્તિ કેટલી થાય? તમે 18 વખત 1 વ્યક્તિને જુઓ છો, માટે 50માંથી 18 વખત, જેના બરાબર 0.36 થાય, અથવા તમારી મુલાકાતના 36%. તેવી જ રીતે તમે 2 વ્યક્તિને 8 વખત જુઓ છો, માટે અહીં 50માંથી 8 વખત, જેના બરાબર 0.16 થાય. આપણે તેને 16% પણ કહી શકીએ. યાદ રાખો કે અહીં આ સંભાવનાનો અંદાજ છે. જ્યારે તમે 50 વખત આ લાઇનનું નિરીક્ષણ કરો ત્યારે તે આ જ પ્રમાણે હોય એવું જરૂરી નથી, પરંતુ આ એક સારો અંદાજ છે. તમે તેને 50 વખત કર્યું છે. આમ કોઈ પણ વ્યક્તિ ન હોય તેની સંભાવનાનો અંદાજ 48% છે. લાઇનમાં એક જ વ્યક્તિ હોય તેની સંભાવના અંદાજે 36% છે, અને લાઇનમાં 2 વ્યક્તિ હોય તેની સંભાવના અંદાજે 16% છે. યાદ રાખો કે જો આપણને કોઈ પણ ઘટનાની સંભાવના જોઈતી હોય તો તે સંભાવના 0 અને 1ની વચ્ચે જ હોવી જોઈએ. હવે જો તમે આ બધી જ શક્ય ઘટનાઓ જુઓ
જો તમે આ બધાનો સરવાળો કરો તો તેનો જવાબ 1 આવે છે. તમે જે પ્રમાણે અવલોકનો કર્યા છે તે પ્રમાણે આ શક્યતાઓ છે. વાસ્તવમાં લાઇનમાં વધારે વ્યક્તિઓ પણ હોઈ શકે, પરંતુ તમે જે ઘટનાઓનું અવલોકન કર્યું છે, અહીં આ 3 જુદી જુદી ઘટનાઓ છે. ફક્ત 3 એવી ઘટનાઓ જેનું તમે અવલોકન કર્યું છે. આ અવલોકનોના આધારે આનો સરવાળો 1 થાય છે. 36 વત્તા 16 52 થાય અને 52 વત્તા 48 1 થાય. હવે એકવાર આ કરી લીધા પછી તમે અમુક રસપ્રદ બાબતો કરી શકો. હવે પછીના 2 વર્ષ સુધી તમે 500 વખત આ દુકાનની મુલાકાત લેવાનું નક્કી કરો છો. 500 વખત તમે આ દુકાનની મુલાકાત લેવાનું નક્કી કરો છો, તો તમે જે અહીં સંભાવનાનો અંદાજ શોધ્યો, એટલે કે લાઇન નથી અથવા લાઇનમાં 1 વ્યક્તિ છે અથવા લાઇનમાં 2 વ્યક્તિ છે તેની સંભાવનાનો અંદાજ, તો તેના આધારે હવે પછીના 2 વર્ષમાં જ્યારે તમે 500 વખત દુકાનની મુલાકાત લેશો ત્યારે તમને 2 વ્યક્તિઓ ધરાવતી લાઇન જ જોવા મળે એવી અપેક્ષા કેટલી વખત રાખો છો? તમે અંદાજ કાઢ્યો છે કે લાઇનમાં 2 વ્યક્તિ છે તેની સંભાવના 0.16 અથવા 16% છે, તો આપણે અહીં કહી શકીએ કે તે 500 × 8/50 થાય. આ 0 કેન્સલ થઈ જશે. 5 × 10 = 50, આના બરાબર 80. આમ 500 માંથી 80 વખત તમે એવી અપેક્ષા રાખો છો કે આ લાઇનમાં 2 વ્યક્તિઓ છે. ફરીથી આ સાચું જ હોય એવું જરૂરી નથી, પરંતુ આપણે જે અવલોકનો કર્યા છે તેના આધારે આ 1 અપેક્ષા છે. તમે 8 વખત જ 2 વ્યક્તિને લાઇનમાં જોશો એવું ભાગ્યે જ બનશે. પરંતુ જો આ સારા અંદાજ હોય તો એવું બની શકે કે 500 માંથી 80 વખત તમને ફક્ત લાઇનમાં 2 જ વ્યક્તિ દેખાય, અથવા 500 માંથી 65 વખત પણ એવું બને. અહીં બધું જ શક્ય છે. યાદ રાખો કે તમે અહીં સાચી સંભાવનાનો અંદાજ લઈ રહ્યા છો. સાચી સંભાવના શું છે તે શોધવું ઘણું અઘરું છે, પરંતુ તમે અહીં જુદા જુદા દિવસે આ લાઇનની સાઇઝનું નિદર્શ લઈને આ અવલોકનોની સંખ્યાને આધારે તેનો અંદાજ લઈ રહ્યા છો, અને પછી તમે અપેક્ષિત પરિણામ મેળવવા આ અંદાજનો ઉપયોગ કરી શકો. પરંતુ આ બધામાંથી કોઈ પણ 1 બાબત ચોક્કસ થશે એવું તમે ખાતરીપૂર્વક કહી શકો નહીં.